शोधवाना होय एक चतुर्थक विचलन अने एक चतुर्थक विचलनांक। तो चतुर्थक विचलन ने संकेत में क्यू डी वडे दर्शाववामां आवे छे। क्यू डी बराबर क्यू थ्री माइनस क्यू वन ना छेद में बे। हवे क्यू थ्री अने क्यू वन ए तो त्रीजा चेप्टर में आपणे शीखी गया, प्रथम चतुर्थक अने त्रीजो चतुर्थक। एटले क्यू थ्री एटले त्रीजो चतुर्थक, क्यू वन एटले प्रथम चतुर्थक, एना छेद में बे एटले आपणे चतुर्थक विचलन मळशे। अने चतुर्थक विचलनांक, चतुर्थक विचलनांक बराबर क्यू थ्री माइनस क्यू वन ना छेद में क्यू थ्री प्लस क्यू वन। तो चतुर्थक विचलन अने चतुर्थक विचलनांक शोधवा माटे आपणे बे मुद्दाओ मेळववा आवश्यक छे, एक क्यू थ्री अने बीजु क्यू वन। तो स्वाध्याय 4.2 ना पहला दाखलानी रकममां जुओ विद्यार्थीओ, एक निशानबाज एक स्पर्धानी पूर्व तैयारी करती वखते छेल्ला 10 प्रयत्नोमां तेनुं निशान नीचे जणावेल अंतरथी मिलीमीटरमां आपेलुं छे, अंतरथी चूकी जाय छे। अने आपणने 10 प्रयत्नो आपेला छे, 20 32 24 41 18 27 15 36 35 અને 25, આવી રીતે રકમમાં આપણને અવલોકનો આપેલા છે 10 અવલોકનો। આપણી પાસે માંગેલું છે આ માહિતી પરથી નિશાન ચૂકના માપનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો। આ બે બંને મુદ્દાઓ માંગેલા છે, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક। તો દાખલો ગણવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો આપેલી રકમમાં આપેલા અવલોકનો દર્શાવી દીધા છે અહીંયા મેં, પણ માત્ર જ્યારે અવલોકનો જ આપેલા હોય અને ચતુર્થક શોધવાનો હોય તો આપણું સૌથી પહેલું કામ આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે। તો 10 10 અવલોકનોને મેં અહીંયા ચડતા ક્રમમાં ગોઠવેલા છે, સૌથી નાનું અવલોકન ત્યાર પછી મોટું અવલોકન ત્યાર પછી મોટું અવલોકન, એવી રીતે બધા અવલોકનો દર્શાવવાના હોય। તો આ 10 10 અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાનું અવલોકન 15, ત્યાર પછી 18, ત્યાર પછી 20, આવી રીતે બધા અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા છે। અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા પછી સૌથી પહેલા આપણે મેળવીએ પ્રથમ ચતુર્થક, કારણ કે ક્યુ વન અને ક્યુ થ્રી આ બંને શોધશું ત્યારે જ આપણને ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક મળશે। તો સૌથી પહેલા આપણે પ્રથમ ચતુર્થક શોધીએ, ક્યુ વન પ્રથમ ચતુર્થક। તો પ્રથમ ચતુર્થક માત્ર અવલોકનો જ આપેલા હોય ત્યારે પ્રથમ ચતુર્થક નું સૂત્ર ક્યુ વન બરાબર, ત્રીજા ચેપ્ટરમાં આપણે શીખી ગયા છીએ વિદ્યાર્થીઓ, ક્યુ વન બરાબર એન પ્લસ વન બાય ફોર મૂ અવલોકન, એન વધતા એક ભાગ્યા ચાર મૂ અવલોકન। એન એટલે અવલોકનોની સંખ્યા, તો કેટલા અવલોકનો આપેલા છે, 10 અવલોકનો આપેલા છે, એન એટલે 10 વધતા એક ભાગ્યા ચાર મૂ અવલોકન, એટલે કે 11 ભાગ્યા ચાર મૂ અવલોકન। હવે વિદ્યાર્થી મિત્રો 11 ભાગ્યા ચાર મતલબ કે 2.75 મૂ અવલોકન, 2.75 મૂ અવલોકન। હવે અહીંયા ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો, આન્સર એવો નથી મળતો બીજું અવલોકન, તો આપણે આ ચડતા ક્રમમાં જે ગોઠવેલા છે એમાં જોઈ લઈએ બીજું અવલોકન એટલે 18 આન્સર આવે, અને જો ત્રીજું અવલોકન એવો શબ્દ પ્રયોગ આવતો હોત તો 20 આન્સર આવે, પણ અહીંયા આન્સર આવે છે 2.75 નું અવલોકન, નથી બીજું અવલોકન લેવાનું કે નથી ત્રીજું અવલોકન લેવાનું, પણ એ બંનેની વચ્ચે ક્યાંક કિંમત આવે છે 2.75 મૂ અવલોકન। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવી રીતે પોઈન્ટમાં જવાબ આવતો હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલાથી ક્યુ વન મેળવશું, સમજો ખાસ, ક્યુ વન બરાબર અહીંયા આન્સર મળે છે 2.75, તો પોઈન્ટ પહેલા શું લખેલું છે 2, તો આપણે અહીંયા પણ એવું જ લખશું બીજું અવલોકન,
પોઈન્ટ પહેલા બે લખેલા છે એટલે બીજું અવલોકન, પોઈન્ટ પહેલા ત્રણ લખેલા હોત તો ત્રીજું અવલોકન લખે, તો પોઈન્ટ પહેલા બે લખેલા છે એટલે બીજું અવલોકન, પછી પ્લસ કરવાનું. હવે પોઈન્ટ પહેલાના બે ને દૂર કરી દો તો હવે વધે શું, 0.75 વધે, તો એ અહીંયા લખશું આપણે 0.75. પછી હજુ કૌંસમાં લખવાનું છે, અહીંયા આગળ કયું અવલોકન લખેલું છે, બીજું અવલોકન, તો ત્યાર પછીનું અવલોકન લખવાનું, અહીંયા બીજું લખેલું છે તો અહીંયા લખવાનું ત્રીજું અવલોકન, પછી એમાંથી માઇનસ કરવાનું બીજું અવલોકન, ત્રીજા અવલોકનમાંથી બીજું અવલોકન માઇનસ કરવાનું. એટલે પોઈન્ટ પહેલા લખેલા છે બે, તો આપણે લખેલું છે બીજું અવલોકન, પછી બે નીકળી ગયા તો વધે 0.75, તો આપણે પ્લસ કર્યા 0.75, પછી કૌંસમાં દર્શાવેલું છે અહીંયા જે લખેલું છે એના પછીનું અવલોકન, અહીંયા બીજું લખેલું છે તો અહીંયા લખ્યું આપણે ત્રીજું. પોઈન્ટમાં જવાબ આવે એટલે દરેક દાખલામાં આ જ પ્રોસેસ કરશું આપણે, તો ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન, ત્રીજામાંથી બીજું બાદ કરવાનું. હવે આ જે નવું સૂત્ર બને છે એમાં કિંમત મૂકી દઈએ આપણે, બીજું અવલોકન આ ચડતા ક્રમમાં ગોઠવેલા છે એમાં જોવાનું, બીજું અવલોકન એટલે 18, બીજું અવલોકન 18 પ્લસ 0.75 કૌંસમાં ત્રીજું અવલોકન, ત્રીજું અવલોકન શું થશે 20 માઇનસ બીજું અવલોકન, તો બીજું અવલોકન શું થશે 18, તો 18 પ્લસ 0.75 કૌંસમાં 20 માઇનસ 18, 20 માઇનસ 18 મતલબ કે 2, તો 18 પ્લસ 0.75 ગુણ્યા 2 એટલે 1.5, તો Q1 આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 18 પ્લસ 1.5 એટલે કે 19.5. તો Q1 મળી ગયા પછી હવે બીજો મુદ્દો આપણે મેળવીએ Q3. Q3 મતલબ કે ત્રીજો ચતુર્થક. તો Q3 નું સૂત્ર બનાવીએ, Q3 બરાબર 3 કૌંસમાં, આ સૂત્ર પણ આગળ 3 વડે ગુણશું, 3 કૌંસમાં n વધતા 1/4 મૂ અવલોકન, 3 n એટલે કે 10 વધતા 1/4 મૂ અવલોકન, 3 11/4 મૂ અવલોકન, તો 3 કૌંસમાં 11/4 એટલે કે 2.75 મૂ અવલોકન. તો હવે વિદ્યાર્થી મિત્રો 3 ગુણ્યા 2.75 કરીએ એટલે 8.25 મૂ અવલોકન, 8.25 મૂ અવલોકન. પાછો આમાંય પોઈન્ટમાં જ આન્સર આવે છે 8.25. તો Q3 માટે કયું સૂત્ર બનાવવું પડશે વિદ્યાર્થી મિત્રો 8.25 માટે? આની જેમ જ પોઈન્ટ પહેલા 8 આવે છે તો શું લખશું? 8મું અવલોકન, એમાં પ્લસ કરશું, 8 નીકળી ગયા તો વધે શું 0.25, 8મું અવલોકન પ્લસ 0.25 કૌંસમાં અહીંયા જે લખેલું છે એના પછીનું, મતલબ કે 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન, 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન, તો 8મું અવલોકન. હવે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ 8મું અવલોકન, તો 1 2 3 4 5 6 7 અને 8, 8મું અવલોકન શું મળે છે આપણને 35 પ્લસ 0.25 કૌંસમાં 9મું અવલોકન, 9મું અવલોકન શું થશે 36 માઇનસ 8મું અવલોકન એટલે કે 35, તો 35 પ્લસ 0.25 અને કૌંસમાં 36 માઇનસ 35 એટલે કે 1, તો 35 પ્લસ 0.25 ગુણ્યા 1 એટલે 0.25, તો 35.25 જે મળશે આપણને એ મળશે Q3 ની કિંમત કેટલી મળશે 35.25.
અને Q3 મળી જાય એટલે આપણે સરળતાથી વિદ્યાર્થી મિત્રો ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધી શકીએ। તો હવે અહીંયા આપણે મેળવીએ ચતુર્થક વિચલન એટલે કે QD। QD બરાબર સૂત્ર કયું છે? Q3 માઈનસ Q1 ના છેદમાં 2। ચતુર્થક વિચલન બરાબર Q3। Q3 આપણને મળે છે 35.25। 35.25 માઈનસ Q1 આપણને મળે છે 19.5। 19.5 ના છેદમાં 2। 35.25 માઈનસ 19.5 કરો એટલે વિદ્યાર્થી મિત્રો 15.75। 15.75 ના છેદમાં 2। 15.75 ભાગ્યા 2 એટલે 7.875। 7.875 આ આપણે મળે છે ચતુર્થક વિચલન। ચતુર્થક વિચલન QD અને બીજું માંગેલું છે ચતુર્થક વિચલનાંક એટલે કે ચતુર્થક વિચલનાંક નું સૂત્ર Q3 માઈનસ Q1 ના છેદમાં Q3 પ્લસ Q1। તો Q3 અને Q1 તો છે જ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે, માત્ર કિંમત મૂકી દઈએ। Q3 ની કિંમત 35.25 માઈનસ Q1 ની કિંમત 19.5 ના છેદમાં 35.25 પ્લસ 19.5। અંશમાં બાદબાકી આવે છે 15.75 અને છેદમાં 2 નો સરવાળો આવે, અંશમાં બાદબાકી અને છેદમાં બંનેનો સરવાળો આવે છે 54.75। 15.75 ભાગ્યા 54.75 એટલે 0.29 આન્સર મળે છે। 0.29। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 4.2 ની અંદર પહેલો દાખલો ધ્યાનમાં લેવાનો હતો ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવા માટે જ્યારે માત્ર અવલોકનો જ આપેલા હોય ત્યારે આ પદ્ધતિએ દાખલો ગણવાનો હોય। આવતા વિડીયોની અંદર નવા દાખલાની સાથે ફરીથી મળશું। ત્યાં સુધી આ દાખલો વ્યવસ્થિત સમજી લ્યો અને તમારી ફેરબુકમાં પણ